હીરાપુરા કન્યા વિદ્યાલયના ઈ લર્નિંગ ક્લાસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે જય સરદાર જય શ્રી કૃષ્ણ સુપ્રભાતમ ધોરણ દસ વિષય ગણિત પ્રકરણ બે બહુપદી રિવિઝન લેક્ચર નંબર દસ મહત્વના ઉદાહરણો આની પહેલા આપણે સ્વાધ્યાય બે પોઈન્ટ બે ના દાખલા જોયા હતા હવે વધારાના દાખલામાં આપણે મહત્વના નવનીતના વધારાના દાખલાઓ જોઈએ છીએ મહત્વના ઉદાહરણો આના પછી આપણે કૌશલ્ય ચકાસણીના દાખલા પણ લેશું દાખલા નંબર બે એમાં કે એવી દ્વિઘાત બહુપદી મેળવો જેના શૂન્ય ત્રણ વત્તા વર્ગમૂળ બે અને ત્રણ ઓછા વર્ગમૂળ બે હોય તો ધારો કે માગેલ દ્વિઘાત બહુ પદ્સર આલ્ફા વત્તા બીટા બરાબર માઇનસ બી ના શૂન્ય એ થાય પણ આલ્ફા વત્તા બીટા આલ્ફા એટલે ત્રણ વત્તા વર્ગમૂળ બે વત્તા બીટા એટલે ત્રણ ઓછા વર્ગમૂળ બે બરાબર માઇનસ બી ના આ તો સૂત્ર છે જ

કે - 6 * k એટલે કે b =- 3r ને મળી ગયો - 6k તો b આપણે મળ્યા હવે આવી રીતે a આને આપણે b ને કે a ને કે c ને આપણે માઈનસ નથી લેતા એને બરાબર ની કિંમત ઓ માઈનસ કે પ્લસ થઈ શકે તો a = 1 * k એટલે a = કે હવે શૂન્ય નો ગુણાકાર α * β = c / a થાય

એટલે કે સી બરાબર એ ની કિંમત મૂકી દઈએ તો એ એટલે કે છે તો સી બરાબર કે જ્યાં કે શૂન્ય થી મોટો છે અને વાસ્તવિક સંખ્યા છે હવે માંગેલ દ્વિઘાત બહુપદી બરાબર x નો વર્ગ વત્તા bx વત્તા c માં a b c ની કિંમત મૂકી દઈએ તો a એટલે આપણે કેટલા શોધેલા છે તો એની જગ્યાએ કે એક્સ વર્ગ એમને એમ b બીની જગ્યાએ આપણે બીની કિંમત મૂકી દેશું બી બરાબર માઇનસ સિક્સ કે માઇનસ સિક્સ કે આ વત્તાના અને બે ની જગ્યાએ માઇનસ સિક્સ કે અને કાઉસ ની બાર એક્સ સી એટલે સાત કે એટલે અહીંયા સાત કે બધામાં કે કે છે તો કે સામાન્ય કાઢી લઈએ તો કાઉસમાં આવશે એક્સ વર્ગ માઇનસ સિક્સ એક્સ કે તો બાર વહી ગયા વત્તા સાત આ આપણી માંગેલ દ્વિઘાત બહુપદી છે હવે બીજી રીત પણ આપણે કરી શકી કે બે બીજનો સરવાળો આપણે અહીંયા જોઈ ગયા એ પ્રમાણે કેટલો થાય બે બીજનો સરવાળો છ થાય છે બે બીજનો સરવાળો છ થાય છે તથા બે બીજનો ગુણાકાર સાત થાય છે આપણે અહીંયા જોઈ ગયા આ બે બીજનો ગુણાકાર સાત થાય છે તો આવું આપણું સૂત્ર છે તે આપણે થિયરીમાં જોઈ ગયા હતા તો અહીંયા શું કરશું આપણે કે એમને એક્સ વર્કે એમના માઇનસ આલ્ફા વધતા બીટા એટલે છ છે એટલે આની જગ્યાએ છ મૂકી દેશું દેસુ એકતા આલ્ફા ગુણ્યા બીટા બરાબર તો આ રીતે પણ શકાય બે રીતે શોધી શકાય હજી ત્રીજી રીત પણ કરી શકાય કે એ બી સી ની કિંમત આના ઉપરથી મેળવી શકાય બરાબર છે એ બી સી ની કિંમત મેળવી જેમાં આપણે અહીંયા મેળવી છે ને એ રીતે મેળવીને એટલે આ બીજી રીતે ટૂંકમાં બે રીતે કરી શકાય હવે ચોથો દાખલો કે જો આલ્ફા ને બીટા એ દ્વિઘાત બહુપદી એક્સ નો વર્ગ વત્તા એક્સ વર્ગ ઓછા પાંચેક્સ વધતા ત્રણ ના શૂન્ય હોય તો એવી દ્વિઘાત બહુપદી મેળવો કે જેના શૂન્ય એકના છેદમાં આલ્ફા અને એકના છેદમાં બીટા હોય તો આપણે આલ્ફા ને બીટા એ આ દ્વિઘાત બહુપદી ને શૂન્ય છે તો એનાથી આપણે શરૂઆત કરીએ તેથી બે બીજનો બે શૂણીયનો સરવાળો બરાબર માઇનસ બીના છતમાં એ એટલે કે માઈનસ અહીંયા બી શું છે તો કે પાંચ છે બરાબર છે તો ઓછા ગુણ્યા ઓછા કરી તો જ વત્તા થાય વત્તા પાંચ થાય બરાબર છે છદમાં એક બરાબર વત્તા પાંચ બે બીજનો ગુણાકાર ત્રણ છે એટલે ત્રણ ના છેદમાં એક સી ના છેદમાં એ બરાબર ત્રણ ના છેદમાં એક બરાબર ત્રણ થાય બરાબર આ સમીકરણ ઉપરથી આપણને ખ્યાલ આવે છે બરાબર અહિયાં અહિયાં આ માઇનસ તો જ આવે એટલે આ આપણે અહીંયા લખવું પડે અને બારે આ તો માઇનસ છે સૂત્ર પ્રમાણે એટલે ઓછા ગુણ્યા ઓછા એટલે વધતા એટલે બે બીજનો સરવાળો વત્તા પાંચ છે અને બે બીજનો ગુણાકાર છેદમાં એક એક આ ત્રણ ત્રણ એ છેદમાં 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 એટલે એટલે થાય હવે આલ્ફા એકના છેદ માં બીટા શૂન્યો ધરાવતી દ્વિઘાત બહુપદી માટે આપણે શું કરશું આ બે શૂન્યોનો સરવાળો કરીએ તો એકના છેદમાં આલ્ફા વધતા એકના છેદમાં બીટા બરાબર શું થાય આ બે લસા કાઢીએ તો આલ્ફા ઇન્ટુ બીટા થાય બી ના છેદમાં આલ્ફા ઇન્ટુ બીટા થાય હવે આલ્ફા વત્તા બીટા એટલે આપણે શોધેલું છે કે પાંચ છે અલ્ફા વત્તા બીટા બરાબર પાંચ છે અને આલ્ફા ગુણ્યા બીટા બરાબર આપણને શોધેલું છે કે એ ત્રણ છે તો હવે શૂન્યનો ગુણાકાર બરાબર એકના છેદમાં આલ્ફા ગુણ્યા એકના છેદમાં બીટા એટલે કે એકના છેદમાં આલ્ફા ઇન્ટુ બીટા પણ એકના છેદમાં આલ્ફા ઇન્ટુ બીટા એટલે ત્રણ છે એટલે એકના છેદમાં ત્રણ થાય હવે માંગલ વિઘાત બહુ આ બીજી રીત પ્રમાણે આપણે જઈએ તો કે કાઉસમાં એક્સ માઇનસ કાઉસમાં એકના છેદમાં આલ્ફા વધતા એકના બીટા ઇન્ટુ એક્સ છદમાં આલ્ફા ઇન્ટુ બીટા એટલે કે કે એક્સ ઓછા આલ્ફા એકના છેદમાં આલ્ફા એકના બીટા એના બરાબર તો શું થયું તો કે પાંચના છેદમાં ત્રણ છે એટલે આની જગ્યા પાંચ ના છેદમાં શું આવશે ત્રણ એક્સ નો વર્ગ ઓછા પાંચ એકતા એક અને એકના છેદમાં ત્રણ બાર કાઢી લીધા એટલે કે કે ના ત્રણ આમે લખી શકીએ અથવા આને બદલે નવો અચણાંક લેવો હોય તો અહીંયા કે ડેશ લઈએ કે જ્યાં કે દેશ છે શૂન્ય કરતા મોટી વાસ્તવિક સંખ્યા છે અને બાકીનું કામ સમજો તો આ રીતે આપણે શોધી શકાય છે અને પછી નેક્સ્ટ ટાઈમ આના જેવા બીજા દાખલા આપણે કૌશલ્ય ચકાસણીમાંથી જોશું બરાબર છે તો આજે આપણે આટલું રાખીએ અસ્તું